વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતીમાં કાવ્ય રાનમાનો અભ્યાસ કરીશું રાનમાં કાવ્યનો પ્રકાર છે પ્રકૃતિ ગીત એટલે કુદરતી ગીત કુદરત ઉપર છે એટલે કુદરતી ગીત કહેવામાં આવે છે ચાલો ત્યારે હું તમને સમજ આપું ચોમાસામાં વરસાદ આવે તે પહેલાં શું થાય તમે જોયું છે કે વાતાવરણ કેવું થાય છે તો કાળા કાળા વાદળા આકાશમાં ચડી આવે પછી ખૂબ જ વીજળી થાય એટલી બધી વીજળી થાય ઘણી તો વીજળી પણ ઘણી જગ્યાએ પડે છે અને વીજળીના અવાજ પણ બહુ જ થાય છે અને મોર ખૂબ જ ખુશ થઈ જાય છે વરસાદ આવતા માણસ પશુ પંખી અને વાતાવરણમાં કયા ફેરફાર થાય છે તેનું સુંદર ગીત આપણા અભ્યાસક્રમમાં છે કવિ શ્રી ધ્રુવ ભટ્ટે લખેલું છે તો હું આજે તમને કાવ્યના કવિનો પરિચય કાવ્યનો ગાન અને કાવ્યની સમજૂતી આપીશ કવિ છે ધ્રુવ ભટ્ટ જેમનો જન્મ આઠ મે ઓગણીસો સુડતાલીસમાં માં થયેલો છે ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટ એમનું આખું નામ છે એમનો જન્મ ભાવનગર જિલ્લાના નિંગાળામાં થયો હતો તેમણે ઈજનેર એ કારખાનામાં મેનેજર તરીકે કાર્ય કર્યું હતું હાલ સેવા નિવૃત્ત જીવન ગાળે છે એટલે રિટાયર થઈ ગયા છે તેમણે કર્ણલોક સમુદ્રાંતિકે તત્વમસી અત્રાપી અકુપાર જેવી સુંદર સર્જ સર્જકતા સભર નવલકથાઓ આપી છે ખોવાયેલું નગર તેમનો કિશોર કથાનો સંગ્રહ છે શૃણવંતુ અને ગાય તેના ગીત નામે બે કાવ્ય સંગ્રહો પણ તેમણે આપ્યા છે તેમની કૃતિઓ કૃતિઓના અંગ્રેજી હિન્દી મરાઠી તેમજ ઉડિયા ભાષાઓમાં અનુવાદ થયા છે હવે આ કાવ્યની વાત કરીએ તો ચોમાસું આવશે તો આસપાસ કયા ફેરફારો થશે તેવી વાત કલ્પનાઓની હાર માળાથી કવિ આપણને સમજાવે છે કલ્પનાઓની એટલે વિચારોની ચોમાસાનો પ્રસાર રાનમાંથી મેદાનમાં પછી મકાનમાં અને પાનમાં થતા થતા આપણા અંતર મન એટલે મન સુધી છે મનના અંદર સુધી થઈ જાય છે એની રજૂઆત કવિએ કરેલી છે તો હવે આપણે તેની વધુ સમજૂતી આગળ

દે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ કવિતાની પંક્તિ જુઓ ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં દૂર જંગલમાં ચોમાસાની ગાજ વીજ જણાઈ રહી છે વરસાદ આવશે પછી વાડ અને વેલા પરથી બધી જ હરિયાળી મેદાનમાં રેલાઈ જશે અહીં કવિએ લીલોતરીને વાડ પર સુધેલી બતાવી છે જે વરસાદ આવતા જ મેદાનમાં પાણી બનીને રેલાઈ જશે અને જ્યાં જ્યાં આ પાણી જશે ત્યાં બીજી લીલોતરી ઉગી નીકળશે એ સિવાય વધુ સમજૂતી હું તમને આપું કાવ્યમાં કવિ એવું કહેવા માગે છે કે જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજ વીજ થાય છે હવે વાડ અને વેલા છે વાડ વેલા પર જે सगળી એટલે બધી જે બધી હરિયાળી ચોમાસું આવતા જ મેદાનમાં રેલાઈ જશે ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજ વીજ એટલે વીજળીઓ થશે અઘરા શબ્દની સમજૂતી રાન એટલે જંગલ એના પછીની પંક્તિ ઊંચેથી આડ પાર સરતું આકાશ હવે ઉતરશે માર હેઠો ભીંજાતા વાયર આવો વહેશે સંદેશા કે ચોમાસુ ધાર ધાર બેઠો કાલ સુધી રહેતા તા આપણે ને કાલ થી તો વાછંટો રહેશે મકાનમાં ક્યાંક ચોમાસુ ખાજે છે રાનમાં પંક્તિની સમજૂતી ધરતી પરથી જોતા આકાશ પહેલા ઊંચું લાગતું હતું પરંતુ ચોમાસામાં વાદળા ઘેરાતા આકાશ પાણીની ધારાઓ રૂપે ધરતી પર નીચે ઉતરતું લાગશે વરસાદથી ભીંજાયેલો વહેતો પવન એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશાઓ મોકલશે કે ધોધમાર ધારાઓ સાથે ચોમાસાનું આગમન થઈ ગયું છે ધોધમાર બેઠેલું ચોમાસું શું કરશે હા કાળ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા ત્યાં વરસાદની વાછંટો આવીને સાથે રહેશે બરાબર કવિ વધુ કહેવા માગે છે કે ઘેરાયેલા વાદળાઓથી જે સરતું આકાશ છે ઊંચું જે આકાશ છે એ વરસાદ થતાં હવે મોટી ધારાઓ રૂપે નીચે આવી જશે વરસાદથી ભીંજાયેલો જે પવન છે એ પવન સંદેશો વહેતો કરશે કયો સંદેશો વહેતો કરશે તેવો એવો સંદેશો વહેતો કરશે કે સાથે બેઠું છે શબ્દની સમજૂતી વાછંટ એટલે પવનથી ઉડેલા વરસાદના છાંટા એના પછીની પંક્તિ આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવો ઘાસને આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવેથી દડદડતા કામને તમને એ થાય ચાલ ટહકો થઈ જાઉં અને ઝાડ તળે ગઈ કો રે પાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રામ રાનમાં વરસાદ આવતા આપણને આનંદ થાય છે આપણને થતો આનંદ બીજા લોકોને થતો આનંદ આપણે જોઈ શકીએ છીએ અનુભવી શકીએ છીએ પરંતુ મિત્રો કવિ એનાથી થોડા આગળ જઈને વાત કરે છે કે જેવો આપણને આનંદ થાય છે એવો જ આનંદ વાદળને ઝરણાને અને ઘાસને થાય છે વરસાદ પડવાથી પડવાની જે ઘટના છે તેનો આનંદ જેટલો ડુંગરને થાય છે એટલો જ આનંદ નેવા પરથી દડ વરસાદને જોઈને ગામને પણ થાય છે કવિ આપણને કહે છે કે ધોધમાર વરસાદથી પલળેલા દરેક વ્યક્તિને એવો થતું હશે કે ચાલ હું મૂળનો ટહુકો થઈ જાઉં ને ઝાડ નીચે બેસીને ટહુકી ઊઠું ક્યારેક ઝાડના પાંદડામાં બેસીને કવિ વધુ સમજાવે છે કે વરસાદ વરસતા આપણને જે આનંદ થાય છે એવું ઘાસને પણ થાય છે આ વરસાદ પડવાના જે બનાવ છે ઘટના છે એનાથી ડુંગરને જે આનંદ થાય છે તે ઘરના નેવેથી દળદરતા વરસાદને કારણે આખા ગામને પણ થાય છે તમને થાય ઘણીવાર તર વરસાદથી પલળેલા હો તરબતર થયેલા હોવ તો તમને પણ થાય કે ચાલ હું મૂળનો ટવકો થઈ જાઉં ને ઝાડ નીચે એના પાંદડામાં ગહેકી ઊઠવું ક્યાંક જંગલમાં દૂર ચોમાસાની ઘાજ વેજ થાય છે અગ્રા શબ્દની સમજૂતી ઘટના એટલે બનાવ નેવા એટલે છાપરા કે ઘરના છેડા પરના નળિયા તળે એટલે નીચે એના પછી પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક વરસાદમાં ભીંજાવાનો અનુભવ તમારા શબ્દમાં લખો એનો ઉત્તર છે આકાશમાં વાદળ જોઈએ એટલે અમારા સૌના મો ઊંચા જ રહે વરસાદ પડે એ પહેલાં અમે ઘરની બહાર નીકળી જઈએ ઘરમાં જે પુરાઈ રહે એ તો અમારે મન લાકડાના માણસ આવડે વરસાદ કે ભર્યો પરસાદ ગીત ગાતી ગાતી આખે ટોળે નીકળી પડે પહેલાં વરસાદના ઝરમર છાંટા ઝીલવાનો આનંદ અને પછી ધોધમાર ધારાઓ ઝીલવાનો આનંદ લઈએ પાણી ભરાય ત્યાં જઈ છબછબિયા કરીએ થાકીએ એટલે કાગળની હોડીઓ બનાવી વરસાદના પાણીમાં તરતી મૂકીએ એ હોડીઓમાં ઉનાળ ઉનાળાને બેસાડી દઈએ પ્રશ્ન બીજો ચોમાસામાં તમારી આસપાસ કયા ફેરફારો જોવા મળે છે એનો ઉત્તર છે સૌથી પહેલાં તો ઉનાળો ઉનાળાનો ઉકળાટ દૂર થાય છે પશુ પંખી અને લોકોમાં આનંદ છવાઈ જાય છે વરસાદ આવતા માટીની સુગંધ ચારેકોર ફેલાઈ જાય છે મૂળના ટહુકા પર ટહુકા અને એક ધારો આવતો ધીડકાઓનો ડ્રાઉ અવાજ નદી તળાવ કૂવા નાળા છલકાઈ જાય છે ખેડૂતો વાવણી માટે હળ લઈને ખેતરે જાય છે ના પછી પ્રશ્ન ત્રણ મોટે ભાગે ચોમાસામાં કયા કયા પક્ષી પ્રાણીઓના અવાજ સાંભળવા મળે છે ઉત્તર એનો ચોમાસામાં મોટે ભાગે મોર અને દેડકાઓના અવાજ સાંભળવા મળે છે પ્રશ્ન ચાર તમારા ગામમાં વરસાદ પડ્યો છે તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવા સંવાદો સંવાદ એટલે વાતચીત થાય છે તે લખવાનું છે ઉત્તર છેનો જવાબ છે નિલેશ અને સંજય મિત્ર છે બંનેની વાતચીત છે હવે જો વાતચીત નિલેશ પછી બે ટપકા છે એટલે કહે છે નિલેશ કહે છે સંજય ક્યાં ખોવાઈ ગયો છે કેમ છે કેટલાય દિવસથી કોઈ ફોન નથી બોલને કેમ બોલતો નથી સંજય કહે છે અરે યાર મારો વારે મારો વારો આવે તો બોલો ને નિલેશ કહે છે બોલ બોલ સંજય કહે છે તને મળવા આવવાનું વિચારતું હતું પણ અહીં જો ને નિલેશ કહે છે શું થયું બધા મજામાં તો છે ને સંજય કહે છે હા બધા મજામાં છે પણ એક અઠવાડિયાથી અહીં વરસાદ ચાલુ છે નિલેશ કહે છે હા છાપામાં સમાચાર હતા તમારા ગામ બાજુ વરસાદ છે સંજય કહે છે અહીં તો બહુ જ નુકસાન થયું છે બે ત્રણ જૂના મકાનો પડી ગયા છે તળાવ તો છલકાઈ ગયું છે નિલેશ કહે છે અમારે તો બિલકુલ વરસાદ નથી અને ઉકળાટની તો વાત જ જવા દે સંજય કહે છે ઉકળાટ એ જ વરસાદ આવવાની નિશાની છે તમારે પણ વરસાદ આવશે જ નિલેશ કહે છે પણ ક્યારે આવશે એક કામ કર તમારા ત્યાંના વરસાદના ફોટા પાડીને રાખજે જ્યારે મળીએ ત્યારે બતાવજે સંજય કહે છે સારું વરસાદ બંધ થાય પછી મળીએ એના પછી સમાનાર્થી શબ્દ લખો સમાનાર્થી શબ્દ રાન એટલે જંગલ વાદળ એટલે 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 મેઘ પાન પર્ણ સંદેશો સમાચાર પહાડ આકાશ નભ સૂચવ્યા મુજબ કરો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલાક વાક્ય આપવામાં આવ્યા છે એ વાક્યોમાં કવિતાની પંક્તિનો ભાવ આપવામાં આવ્યો છે તમારે કવિતામાંથી શોધીને વાક્યના ભાવ સાથે મેળ ખાતી પંક્તિ લખવાની છે પંક્તિ છે વાડ પરની લીલાશ હવે મેદાનમાં આવશે એની પંક્તિ છે વાડ પર સૂતેલી સગળી લીલાશ હવે નીતરથી થાશે મેદાનમાં એના પછીનો બીજો નંબર છે પલળેલો પવન આપણને ચોમાસું બેસવાનો સંદેશો આપશે એની પંક્તિ છે ભીન જાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું એના પછી ત્રીજો નંબર છે કાલ સુધી આપણે એકલા જ મકાનમાં રહેતા હતા તેમાં હવેથી વાંછ પણ રહેલા લાગશે રહેવા લાગશે એની પંક્તિ છે કાલ સુધી રહેતા તા આપણે કાલથી તો થી તો રહેશે મકાન માં શબ્દ રચના મિત્રો હવે કાવ્યમાં માં વપરાયેલા વાદળ શબ્દમાંથી નીચેના જેવા શબ્દો બને છે જો વા વાદ વાળ દળ દવા બરાબર આ બધા શબ્દો બન્યા છે કવિતામાં વપરાયેલા બીજા શબ્દો લઈએ તો મકાન તમારે મકાન પરથી જે કવિતામાં મકાન શબ્દ છે એના પરથી બનતા શબ્દો લખવાના છે અને એ શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવવાના પણ છે બરાબર હવે જુઓ મકાન પરથી કયા કયા શબ્દો બનશે જેમ વાદળ પરથી બન્યા છે ને વા વાદ વાળ દળ અને દવા એમ મકાન પરથી કાન કામ નમ કાનમ મન આવા શબ્દો બને છે હવે આ શબ્દ જે બન્યા છે એને આપણે કક્કાવારીના ક્રમમાં ગોઠવવાના છે તો પહેલો શબ્દ આવશે કાન એના પછીનો શબ્દ આવશે કાનમ એના પછી કામ નમ અને છેલ્લે શબ્દ છે મન આ શબ્દ આવશે હવે આપણે આ શબ્દના વાક્ય બનાવવાના છે તો પહેલો શબ્દ છે કાન કાન પરથી વાક્ય બને છે હાથીના કાન મોટા છે એના પછી કામ શબ્દનું વાક્ય બનાવીએ આપણે તો મકન મંદિરમાં કામ કરે છે નમ શબ્દ નમ શબ્દ પરથી વાક્ય બનશે પૂજારી કહે નમ તો મકનો નમે છે એના પછી કાનમ શબ્દનું વાક્ય બનાવીએ કાનમ વહેલી ઊઠે છે અને પછી મન શબ્દનો વાક્ય બનાવી આપણે મકનો મનનો સાવ ભોળો છે એના પછી ભાષા સજ્જતા નીચેની પંક્તિઓ વાંચો સંયોજક ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા ચોમાસું ધારધાર બેઠો ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું કાલ સુધી રહેતા તા આપણે કાલથી તો વાછો રહેશે મકાનમાં કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી થી તો વાછો રહેશે મકાનમાં મને તો લાગે છે કે બચુડાના મામા મામલતદાર છે એને તો મળવાની જ મને તો લાગે છે બચુડાના મામમાં મામલતદાર છે તેથી એને તો મળવાની જ હવે જુઓ ઉપરની પંક્તિઓ અને વાક્યો વાંચતા તમને લાગ્યું હશે બરાબર કે ને તેથી બરાબર જેવા શબ્દોની મદદથી પંક્તિઓ અને વાક્યો જોડાય છે પદ પદો પદ સમૂહો વાક્યો કે વાક્ય ખંડોને જોડવાનું કામ કરતા પદોને સંયોજક કહે છે સંયોજક એટલે શું બરાબર તો જુઓ પદ પદો પદ સમૂહ વાક્યો કે વાક્ય ખંડોને જોડવાનું કામ કરતા પદોને સંયોજક કહે છે ને પણ એટલે તો ત્યારે કે ત્યાં છતાં એટલું અને અથવા જેવા સંયોજકો જાણીતા છે સંયોજકોથી પદો વાક્ય સમૂહો વાક્યો કે વાક્ય ખંડો જોડાતા જ નથી પરંતુ ભાષાની લાગવ સાથેની ચોટ પણ ઉત્પન્ન થાય છે હવે આ થયું આપણે કાવ્ય પાંચની તમા તમારી કવિતાની સમજૂતી કવિનો પરિચય પ્રશ્નોના ઉત્તરની સમજૂતી અને વ્યાકરણમાં ભાષા સજ્જતા જે સંયોજકનો ટોપિક હતો એ બધાની સમજૂતી હવે તમારે નોટમાં લખાણ કરવાનું છે તો નોટમાં હું તમને પહેલાં તમારે શબ્દાર્થ લખવાના છે શબ્દાર્થ લખાઈ જાય પછી કાવ્ય લખવાનું છે કાવ્ય લખાઈ જાય પછી અભ્યાસ અને સ્વાધ્યાયનું લખાણ કરવાનું છે